नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અસાઇનમેન્ટની અંદર કમ્પ્યુટર એસાઇનમેન્ટનો અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે દ્વિતીય સત્રમાં કમ્પ્યુટરનું પેપર 40 ગુણનું હશે, જેમાં 20 માર્ક્સની ખાલી જગ્યા, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જે 20 માર્ક્સની હશે. પ્રશ્ન 2, નામ આપો, 5 ગુણ. પ્રશ્ન 3, નીચેના ટૂલ્સના નામ અને કાર્યો લખો, જેના 10 ગુણ. પ્રશ્ન 4, વિભાગ અ ને વિભાગ બ સાથે જોડો, જોડકા, એના 5 ગુણ. એટલે ટોટલ 40 ગુણનું તમારું પ્રશ્નપત્ર હશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમ પાઠ ત્રણ તમારી પરીક્ષામાં પૂછાશે દ્વિતીય સત્રમાં. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો ચલો આપણે અસાઇનમેન્ટનો અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અસાઇનમેન્ટનો તમે જ્યારે વિડીયો જોવા બેસો ત્યારે પેન્સિલ સાથે રાખવી. અહીંયા આગળ જવાબ લખવા માટે બોક્સ બહુ નાનું છે, બરાબર, લીટી નાની છે, જેથી આપણે અહીંયા આગળ ડાયરેક્ટ જવાબ ઉપર નીચે લીટી કરી દઈશું. પછી તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે કમ્પ્યુટરનું એસાઇનમેન્ટ લખવાનું રહેશે. તો પ્રશ્ન, સોરી, ખાલી જગ્યા 1, ટપકાવાળી બાહ્ય રેખાવાળા 2 બોક્સને ખાલી જગ્યા કહે છે, તો એને કહેવાય પ્લેસ હોલ્ડર. શું કહેવાય? પ્લેસ હોલ્ડર. તો એની નીચે લીટી કરી દઈશું. ઓપ્શન 2 માં કૌંસમાં જે બીજો ઓપ્શન છે એ સાચો જવાબ છે. ટેક્સ્ટ બોક્સ તો નાનકડું હોય, એમાં લખાણ લખાય, બરાબર, પણ ટપકાવાળી બાહ્ય રેખા જેવા જે બોક્સ છે એને પ્લેસ હોલ્ડર કહેવામાં આવે છે. 2, સ્લાઇડમાં ખાલી જગ્યાનો અમલ કરવો એટલે તમારા પ્રેઝન્ટેશનમાં સ્લાઇડની સમગ્ર રીતે રૂપરેખા બદલવી, તો થીમ. બીજાનો જવાબ છે થીમ, તો બીજા ઓપ્શન નીચે લીટી કરીશું. 3, પ્રેઝન્ટેશનમાં ખાલી જગ્યા ટેબ બધી સ્લાઇડની પ્રતિકૃતિ દર્શાવે છે, તો સ્લાઇડ્સ. કોણ દર્શાવે છે? સ્લાઇડ્સ. ઓપ્શન 1 સાચો જવાબ છે. પ્રેઝન્ટેશનમાં સ્લાઇડ્સ ટેબ બધી જ સ્લાઇડની પ્રતિકૃતિ દર્શાવે છે. 4, ખાલી જગ્યા પ્રેઝન્ટેશનનું નામ દર્શાવે છે, તો ટાઇટલ બાર. શું જવાબ આવશે? ટાઇટલ બાર જે છે એ પ્રેઝન્ટેશનનું નામ દર્શાવે છે. ખાલી જગ્યા 5, આ જે બટન દેખાય છે એ ખાલી જગ્યા બટન છે, તો ઓફિસ. કયું બટન છે? ઓફિસ. પહેલો જે ઓપ્શન છે એ સાચો જવાબ છે. 6, વ્યૂ ટૂલબાર દર્શાવે છે જેનો ખાલી જગ્યા વ્યૂ ટૂલબાર દર્શાવે છે જેનો ઉપયોગ વિવિધ વ્યૂ બદલવા માટે થઈ શકે છે, તો સ્ટેટસ બાર. જવાબ આવશે સ્ટેટસ બાર. 7, ખાલી જગ્યા ટેબ સ્લાઇડ નંબર, સ્લાઇડનો આઇકન, સ્લાઇડનું લખાણ દર્શાવે છે, તો આઉટલાઇન. કોણ દર્શાવે છે? આઉટલાઇન ટેબ છે એ સ્લાઇડનો નંબર એ દર્શાવે છે, સ્લાઇડનું આઇકન દર્શાવે છે અને સ્લાઇડનું લખાણ પણ દર્શાવે છે. 8, પ્રેઝન્ટેશનમાં કરેલા કોઈ ફેરફારને સેવ કરવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે. પ્રેઝન્ટેશનમાં કરેલા ફેરફારોને સેવ કરવા માટે સેવ ટૂલનો ઉપયોગ થાય છે, તો પહેલું ઓપ્શન સેવ એ સાચો જવાબ છે. 9, સિલેક્ટ કરેલા લખાણના ફોન્ટને વધુ મોટા કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો, તો ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ.
इंक्रीज फॉन्ट साइज पर क्लिक करो એટલે તમારા લખાણના જે ફોન્ટ સાઇઝ છે એ મોટી થતી જાય છે. ડિસ્ક્રિપ્ટ ફોન્ટ સાઇઝ એટલે કે નાની કરવી, ફોન્ટ નાના કરવા. 10 ખાલી જગ્યા ટેબ પર તમે સ્લાઇડને ઉમેરી કે ભૂસી શકો છો. તો સ્લાઇડ ટેબ પર તમે સ્લાઇડને ઉમેરી પણ શકો છો અને ભૂસી પણ શકો છો. તો પહેલું જે ઓપ્શન છે સ્લાઇડ્સ એ સાચો જવાબ છે. 11 આ જે ચિત્ર દેખાય છે તે ખાલી જગ્યાનું આઇકન બટન છે. તો આ જે ચિત્ર છે એ પાવર પોઈન્ટ કયા પ્રોગ્રામનું આઇકન બટન છે? પાવર પોઈન્ટ પ્રોગ્રામનું, બરાબર. તો અહીંયા આપણે પહેલો ઓપ્શન જે છે પાવર પોઈન્ટ એની નીચે લીટી કરીશું. 12 છેલ્લી ક્રિયાને ઉલટાવવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે. તો અન્ડુ ટૂલ, છેલ્લી ક્રિયાને ઉલટાવવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? અન્ડુ ટૂલનો. 13 સ્ટેટસ બાર ખાલી જગ્યા દર્શાવે છે જેનો ઉપયોગ વિવિધ વ્યૂ બદલવા થઈ શકે છે. તો વ્યૂ ટૂલ બાર, સ્ટેટસ બાર શું દર્શાવે છે? વ્યૂ ટૂલ બાર દર્શાવે છે જેનો ઉપયોગ વિવિધ વ્યૂ બદલવા થઈ શકે છે. 14 સ્લાઇડમાં ટપકાવાળી બાહ્ય રેખા સાથેનું બોક્સ જેમાં તમે લખાણ કે ચિત્ર ઉમેરી શકો તેને ખાલી જગ્યા કહે છે. તો પ્લેસ હોલ્ડર, જેને શું કહેવાય? પ્લેસ હોલ્ડર. આગળ પણ આવી ગયું. 15 ખાલી જગ્યાએ સ્લાઇડની ઉપરના ભાગનો વિસ્તાર છે. ઉપરનો એટલે હેડ, એટલે હેડર. કયો છે ઉપરના ભાગનો વિસ્તાર? હેડર. પહેલું ઓપ્શન છે એ સાચો જવાબ છે 15મી ખાલી જગ્યામાં. 16 ખાલી જગ્યાએ એક્ટિવ સ્લાઇડ દર્શાવે છે. તો સ્લાઇડ પેન કોણ દર્શાવે છે? એક્ટિવ સ્લાઇડ, સ્લાઇડ પેન. 17 આ જે બટન દેખાય છે એ ખાલી જગ્યા બટન છે. વિદ્યાર્થી મિત્રો, તમારે બે બટન વિશે પૂછાય છે. એક તો ઓફિસ બટન અને બીજું સ્ટાર્ટ બટન. તો તમારે બટનનો અભ્યાસ કાળજીપૂર્વક કરવાનો છે. ઓફિસ બટનમાં સ્ટાર્ટ બટન ના લખાઈ જાય અને સ્ટાર્ટ બટનમાં ઓફિસ બટન ના લખાઈ જાય એ ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખવી. તો આ જે બટન છે એ સ્ટાર્ટ બટન છે. ઓપ્શન 2 સાચો જવાબ છે. 18 ખાલી જગ્યાએ સ્પેશિયલ ઇફેક્ટ છે તે નક્કી કરે છે કે પ્રેઝન્ટેશન એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડમાં કઈ રીતે સંચાર કરશે. તો એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડમાં સંચાર કરવા માટે કઈ સ્લાઇડ ઇફેક્ટિવ છે? તો સ્લાઇડ ટ્રાન્ઝેક્શન. કઈ સ્લાઇડનો ઉપયોગ થાય છે? સ્લાઇડ ટ્રાન્ઝેક્શન. બીજું ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. 19 ચિત્રનું કદ બદલવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો સાઇઝિંગ હેન્ડલ, જુઓ તમે જે ચિત્ર દોર્યું હોય એની આજુબાજુ તૂટક તૂટક રેખાવાળી બોક્સ હોય છે અને બોક્સના ખૂણા ઉપર ચોરસ અથવા ગોળ જેવું દેખાય છે ત્યાંથી તમે માઉસનું નવું બટન દબાવેલું રાખીને થોડું ખેંચશો ત્યાં સુધી તમે ચિત્ર મોટું કરી શકશો. જેને જે ચોરસ હોય છે એને સાઇઝિંગ હેન્ડલ કહેવામાં આવે છે. તો પહેલું ઓપ્શન જે છે સાઇઝિંગ હેન્ડલ એ સાચો જવાબ છે. 20 જ્યારે તમે તમારા પ્રેઝન્ટેશનની છાપેલી કોપી આપવા ઈચ્છો ત્યારે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો નોટ્સ પેન, શેનો ઉપયોગ થાય છે? નોટ્સ પેનનો, જ્યારે કોપી આપવા ઈચ્છો ત્યારે. 21 ખાલી જગ્યા 21 નવી સ્લાઇડ ઉમેરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો. તો નવી સ્લાઇડ ઉમેરવી છે તો ન્યૂ સ્લાઇડ, શેના ઉપર ક્લિક કરવાનું છે? ન્યૂ સ્લાઇડ. 22 ખાલી જગ્યા 22 સ્લાઇડના ખાલી જગ્યામાં તમે સ્લાઇડ નંબર, તારીખ અને સમય રજૂ કરનારનું નામ અથવા તો અન્ય માહિતી ઉમેરી શકો છો. તો સ્લાઇડના ખાલી જગ્યામાં એટલે કે હેડર કે ફૂટર
જેની અંદર તમે સ્લાઇડ નંબર, તારીખ, સમય, રજૂ કરનારનું નામ અથવા માહિતી ઉમેરી શકો છો. તો બીજું જે ઓપ્શન છે એ સાચો જવાબ છે 23. ચિત્રનો ખાલી જગ્યા બદલવા માટે સાઇઝિંગ હેન્ડલનો ઉપયોગ થાય છે. તો આપણે આગળ શીખી ગયા ને કે તમે તમારા ચિત્રની સાઇઝ વધારવા, ઘટાડવા, કદ બદલવા માટે સાઇઝિંગ હેન્ડલનો ઉપયોગ થાય છે, બરાબર? તો અહીંયા ચિત્રનું કે નો કદ બદલવું છે તો એના માટે સાઇઝિંગ હેન્ડલનો ઉપયોગ થાય છે. તો બીજું જે ઓપ્શન છે કદ, એ સાચો જવાબ છે 24. હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન વગેરે જેવી વિવિધ ટેબ ખાલી જગ્યા ધરાવે છે. તો કોણ ધરાવે છે? મેનુબાર. કોણ ધરાવે છે? મેનુબાર. તો આ જે બીજું ઓપ્શન છે એ સાચો જવાબ છે. પ્રશ્ન 2, નામ આપો. ખરેખર સ્લાઇડ શો જોવા માટેનો વ્યૂ, તો સ્લાઇડ શો વ્યૂ. કયો વ્યૂ છે? સ્લાઇડ શો વ્યૂ. 2, સ્લાઇડ કાઢવા માટેનું ટૂલ, એટલે કે આપણે ગાયબ કરવું છે તો એના માટે કયું ટૂલ આવશે? ડિલીટ. 3, સ્લાઇડ ઉમેરવા માટેનું ટૂલ, એટલે કે નવી સ્લાઇડ લેવી છે તો એના માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? તો કે ન્યૂ સ્લાઇડનો ઉપયોગ થાય છે. 4, સ્લાઇડ શો પૂરી કરવા માટેની કી, તો કીબોર્ડની અંદર એસ્કેપ, તમારું જે કીબોર્ડ છે એમાં ખૂણા ઉપર સૌથી પહેલી, ડાબી બાજુના ખૂણા ઉપર સૌથી પહેલી એસ્કેપ કી આપેલી છે. એ કીના ઉપયોગ, એ કી દબાવો એટલે તમે તમારો શો પૂરો કરી શકો, સ્લાઇડ શો પૂરો કરી શકો છો. 5, સ્લાઇડની ફરી ગોઠવણી કરવા માટેનું વ્યૂ, તો સ્લાઇડ સોર્ટર. કયો વ્યૂ છે? સ્લાઇડ સોર્ટરની મદદથી તમે સ્લાઇડની ફરી ગોઠવણી કરી શકો છો. 6, તમારા પ્રેઝન્ટેશનને ખોલવા, સેવ કરવા કે છાપવા માટેનું બટન, તો ઓફિસ બટન. ઓફિસ બટનની ઉપર ક્લિક કરશો એટલે તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે જેની અંદર ન્યૂ, ઓપન, સેવ, પ્રિન્ટ વગેરે જેવા ટૂલ આપેલા છે. 7, નોટ્સમાં ફેરફાર કરવા માટેનું વ્યૂ, તો નોટ્સ પેજ. કયો વ્યૂ છે? નોટ્સ પેજની મદદથી તમે નોટ્સમાં ફેરફાર કરી શકો છો. 8, સ્લાઇડ શો શરૂ કરવા માટેની કી, તો F5 કી. કીબોર્ડની અંદર F1 થી F12 સુધીની કી છે, જેમાં F5 કી પર F5 કી દબાવો એટલે સ્લાઇડ શો શરૂ કરી શકો છો. તો 8માં આવશે F5. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા ભાગ 1નો અભ્યાસ, ધોરણ 6 વિષય કમ્પ્યુટરનું એસાઇનમેન્ટ, એમાં ભાગ 1નો અભ્યાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો તમારે એસાઇનમેન્ટની અંદર આ રીતે પ્રશ્ન 1 અને 2 જોઈ અને તમારે તમારી કમ્પ્યુટરની નોટબુકમાં પ્રશ્ન 1 અને 2 સારા, સુંદર, સ્વચ્છ અક્ષરે લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, એસાઇનમેન્ટની સાથે ચોપડીના પણ અભ્યાસ કરવાનો આગ્રહ રાખજો. એટલે ક્યારેક જો ચોપડીમાં એસાઇનમેન્ટમાંથી બીજું ચોપડીનું પૂછાય તો આપણને સરળતાથી લખતા ફાવે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? આવજો આવતા પીરિયડમાં, એટલે કે ભાગ 2ની અંદર આપણે પ્રશ્ન 3 અને પ્રશ્ન 4નો અભ્યાસ કરીશું.